ओ શું ક્યાં ખોવાઈ છો? ખોવાય ક્યાંય નહીં, પણ તો સપના સપ કોના જુએ છે એમ તો કે? કોના જોવાની, તમારા, બીજું શું હોય? વાહ, ઓ મસ્ત જુઠ્ઠું બોલે છે તું. લો, મેં શું જૂઠું બોલી વળી? અરે તમારા સપના સિવાય મારે કોનું સપનું જોવું? હું સપનામાં ક્યાં પહોંચી ગઈ હતી ખબર છે? ક્યાં? મસ્ત મનાલીમાં ફરતી હતી હું તો, મસ્ત પહાડો હતા, અરે બરફની અંદર, હું તો કેવો બરફ તમારી પર મારતી હતી ને, વાત નહીં પૂછું. અહીંયા ગરમીમાં મરી જઈએ છે ને તું બરફની વાત કરે છે? અને એ બધી વાત છોડ, આ ઘરના કામકાજ બધું છોડી અને તું આરામથી બેઠી છે તો બધું કરશે કોણ? ઘરના કામનું ટેન્શન તો હવે ગયું. ગયું? ક્યાં ગયું? આખા ઘરમાં ફરીને આવ્યા, કઈ દેખાયું જ નહીં તમને. હું તો સીધો છે ને આ બેડરૂમમાં આવી ગયો છું અને તને જોઈને એટલે મારે અહીંયા આવવું પડ્યું, બાકી હું તો સીધો નાવા જતો હતો. હા એમ કે ને, મને જોઈને ખેંચાતા ખેંચાતા આવી અહીંયા. નહીં હવે તું દેખાય જ એટલી બધી રૂપાળી છે તો પછી મારે ખેંચાતા ખેંચાતા આવવું તો પડે ને. સારું, તો એ જ કહું છું કે આ તમે અહીંયા બહાર ફરી ફરીને આવું છો ને તમારે તો ખબર પડતે કે ઘરમાં શું થઈ રહ્યું છે. ઘરમાં પણ થોડું ધ્યાન આપો ને તો વધારે સારું. શું થયું છે ઘરમાં કે તો ખરે? ચાદર કેવી લાગે છે અત્યારે? એકદમ મસ્ત. ઘરમાં કેવું લાગે છે અત્યારે? પહેલા કરતા બેટર છે. બેટર નહીં, બહુ સરસ. પૂછો કેમ? તે સાફ સફાઈ કરી હશે, આખો દિવસ મહેનત કરી હશે. બિલકુલ નહીં, મને તો આરામ મળી ગયો. આરામ કઈ રીતે? કઈ રીતે કહો? હા કહી દઉં. હા કામવાળા મળી ગયા છે આપણને. શું વાત કરે છે? હા તો તમને ખબર છે, અરે રસોઈ વસોઈ બધું કમ્પ્લીટ બનાવી રહી. આ અશોક સાથે આવી છે ને, એનું નામ છે અશોક. એવું છે? હા. તો ક્યાં છે અત્યારે એ લોકો? કામ કરતા હશે અત્યારે, તો રસોઈ બનાવતા હશે હમણાં. એટલે તારે એકદમ સાવ આરામ હે ને? રસોઈ લોકો બનાવી નાખે, સાફ સફાઈ લોકો કરી નાખે, એટલે તારે તો હવે બધી ઝંઝટ મટી ગઈ ને? ફૂલ આરામ, ફૂલ આરામ. કેટલા દિવસથી કામ કરતી હતી હું, થાકી ગઈ હતી. બસ સારું થયું આ કામવાળા મળી ગયા, એટલે તારે આરામ અને મારે શાંતિ. આરામ કરીને બી તમને ખબર છે, બધી જ વસ્તુ બનાવતા આવડે છે ને, ટોટલી વસ્તુ, એટલે આપણે બહાર કસે ખાવા જવાની જરૂરત જ નહીં. એટલે ફક્ત જમવાનું બનાવતા જ આવડે છે ને, બીજું કાંઈ તો નહીં ને? એટલે તમારે બીજું શું બનાવડાવું છે? એટલે બીજું કંઈ નથી બનાવતો ને આમ, એટલે આમ કોઈને. લો શું વાત કરો છો તમે, એક તો માન માન કામવાળા મળ્યા છે અને તમે એની પર શક કરો છો. બિચારા બહુ સારા છે બંને જણા, ખબર છે? મેં તો મારા કપડાં બપડાં બી હતા ને પેલા થોડા ઘણા, એ આપી દીધા કાઢીને. તારી વાત સાચી છે, પણ તેમ કીધું બધું બનાવતા આવડે છે એટલે આપણને થોડોક ડાઉટ થાય ને. તો મળી લો એટલે તમને છે ને વિશ્વાસ આવી જશે કે કેટલા સારા છે એ લોકો. ઠીક છે, હું તું કહેતી હોય તો મળી લો બસ. હા પણ મને કેટલો બધો સમય મળશે? હા સમય તો ઘણો મળશે તને. કેટલા દિવસથી પાર્લરમાં નથી ગઈ ત્યાં જઈ આવીશ, કેટલા ટાઈમથી આ તમારી સાથે બહાર ફરવા નથી ગઈ ત્યાં જઈ આવીશ, પછી તમારી સાથે એમ બેસીને મસ્ત મારે શું કહેવાય એમ રિલેક્સ થવું હોય તો એ પણ થઈશ. સાચી વાત છે, પણ મારે કામ તો કરવું પડશે ને, કે ફક્ત સમય તને જ આપવાનો? કામ 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 બસ, કામમાં ને કામમાં મને ટાઈમ આપવાનું ભૂલી ગયા છો. જોતા નહીં જોઉં યાર, તમારા વગર હું કેવી થઈ જાયલી. નહીં નહીં ક્યાં, મસ્ત હસ્ત પુસ્તો છે, કઈ તકલીફ જેવું તો લાગતું નથી. એમ તકલીફ ના, એ તકલીફ અહીંયા અહીંયા. ટેન્શન નહીં લે, એ તકલીફ એ દૂર થઈ જશે બસ. ઓકે સારું, તો આજે આપણે છે ને જમીને મને ખાલી આંટો મરાવા લઈ જજો, આઈસ્ક્રીમ ખાવા એમ કે. હા અને એક મૂવી આવી છે તો. એ મૂવી તો આજે હું બહુ કામ કરીને થાકી ગયો છું, આજે નહીં કાલે રાખીએ બસ પ્લીઝ. એમ પણ કાલે સન્ડે છે, રજા છે, તો કાલે મસ્ત જશું બસ. ભલે, પણ મારી ઈચ્છા હોય ને ત્યારે તમે પૂરી જ ના કરો બસ. પણ અત્યારે ખરેખર હું ત્યાં જઈને સુઈશ એની કરતાં કાલનું રાખ ને. ઠીક છે, તારે જવું છે, હું ત્યાં જઈને સુઈ જઈશ મસ્ત બસ. એટલે ત્યાં સુવા જવાનું, પૈસા ખર્ચીને જઈશું ત્યાં આપણે? તું પૈસા ખર્ચાઈને ત્યાં લઈ જાય છે એટલે કહું છું, એની કરતાં કાલનું રાખીએ તો. સારું ભલે, પણ પ્રોમિસ આપો કે લઈ જશો 110% પાક્કું બસ. ઓકે સારું, ચાલો ચા મંગાવું તમારા માટે, હમણાં બૂમ પાડીશ ને એટલે અશોક હમણાં ચા લઈને આવશે.
ઠીક છે, મંગાવી લે, ત્યાં સુધી હું ફ્રેશ થઈ જાઉં. હા જાઉં. રરો કેટલા ઝાડા થઈ ગયા છે આ લોકોને તો, અને આ સાવરણી તો જો કેવી ઠૂઠિયા જેવી રાખી છે, ખર્ચો નથી કરતા સાવરણી. સાફ કરવાનું છે બધું. અરે હું તો હવે અહીંયા જ રહેવાની છું, તમે કોણ? મહારાજ ઘરમાં આવીને મને જ પૂછો છો હું કોણ. તમે કોણ એમ કહો મેડમ? હા, અમે છે ને અહીંયા કામ કરવા માટે આજે જ આવ્યા. એવું છે? કામ કરવા માટે? પણ જોઈને લાગતું નથી કામ વાળા હોય એવું. મને ખબર હતી તમે એવું જ વિચારતા હશો, પણ હું છે ને બહુ ફેશનેબલ છું. હું કઈ જેવી તેવી કામવાળી નથી, હું તો છે ને એકદમ ફેશનેબલ અને પ્રોફેશનલ જે કહેવાય ને હાઈ ક્લાસ સોસાયટી ને એ છું. અચ્છા એવું છે? પણ તમારે એમ કામ કરવાની શું જરૂર છે? કામ તો કરવું પડે ને હવે ઘર ચલાવવા માટે, નહીતર બીજું શું કરીએ હવે. પણ તમે પેલા મેડમ હતા એમના દેવર છો? હા, એ કહેતા હતા કે અમારા ઘરમાં તો 6 લોકો રહે છે ને બહુ બધું કામ હોય ને મને બધું સમજાવતા હતા, એટલે મને હવે યાદ આવ્યું તમે એમના દેવરનું કહેતા હતા ને, એટલે એ જ હશો. અચ્છા બીજું શું કીધું મારે? અરે એ તો મેડમ છે ને એવું કહેતા હતા કે મારા દિયર તો રણવીર કપૂર જેવા લાગે, અને તમે સાચુંમાં લાગો છો એવા મસ્ત છો, અને એવું કહેતા હતા કે મારા દિયર તો બહુ હેન્ડસમ છે, અને એમને તો બહારનું બહુ જમવાનું જોઈએ, અને બહુ એ તો બધું એવું બધું કહેતા હતા. એટલે હું તમને સાચું કહું ને તો તમે છે ને રણવીર કપૂર જેવા જ લાગો છો રિયલમાં. હું મને તો જોતા જ ખબર પડી ગઈ મને તો. તમે શું બનાવશો આજે? શું ખવડાવશો મને નવું આજે? તમને શું સૌથી વધારે ભાવે? તમે જે પ્રેમથી બનાવી દેશો ને બધું જ મને ભાવશે. તો હું છે ને આજે ચાઇનીઝ બનાવી દો. ચાઇનીઝ તમને છે ને મારા હાથનું એકદમ ચકાચક લાગશે, એકદમ ભાવી જશે. ઓકે ને, આજે ચાઇનીઝ પાકું રાતે. મંચુરિયન? હા મંચુરિયન બનાવી દઈશ. ઓકે ઓકે ઓકે, ચાલો. હા બાય બાય બાય. મમ્મી વો બેટા, હવે શાંતિ થઈ ને? આરામ થઈ ગયો ને તને? ફૂલ્લી આરામ પપ્પા, સાચું કહું ને તો બહુ શાંતિ લાગે છે. તો એ આ બંગાહા કેમ આવે છે? આરામ એટલો બધો થઈ ગયો તો? હા આરામ કરું છું ને વધારે પડતો, એટલે જ બગાસ આવે છે. હવે એમ થાય કે બસ ઊંઘી જ રહું ઊંઘી જ રહું, એટલી ઊંઘ આવે છે ને મને. એ સારું થયો, આ કામવાળા 5 દિવસ સારું કામ કરે એની જગ્યાએ જો આજે 15 દિવસ ઉપર થઈ ગયા, અને છતાંય કામમાં કોઈ ફેર પડ્યો નથી. કામ પહેલા દિવસે જેવું કરતા હતા ને એવું જ અત્યાર સુધી કરે છે. આ બધું ચોખ્ખું થઈ ગયું છે બધું. કેટલા સરસ ઢળીને પોતા મારે છે, આવા તો ક્યારેય કોઈ કામવાળા નથી માર્યા, તેવા હારા પોતા મારે. પણ સાચું કહું ભાભી, મને તમારા હાથના જ પાસ્તા ભાવે. મને તે દિવસે પહેલી પાસ્તા બનાવીને આપ્યા હતા ને, મારું મૂળ જ મરી ગયું ખાવાનું. સરસ બનાવે છો બાપુજી, ખોટી વાત કરે છે. પણ તારા આમે નખરા છે હો, તને ભૂખ ન હોય ને એટલે તું નખરા કરે છે. બાકી એને તો હારા, હું કોઈ નહીં ખાવ છું, મેં તો તે દિવસે ખાઈ લીધા. બોલ, નકર મને ભાવતા નથી. તમારી વાત અલગ છે, તમે કોઈ દિવસ ન ખાધો ને એટલે તમને પહેલી વાર ખાવ ને એટલે તમને ભાવે છે. હા ખાતા રહો ખાતા રહો, આ કેવા થઈ ગયા છે જોઉં ને મમ્મી. તો શાક રોટલા ખાય તો થોડીક જાડી થા, આવું બધું નો નકરું ખવાય. અત્યારે શાક રોટલા કોણ ખાય? કોઈ નો ખાય કે નહીં, આપણે ખવાય. આમ તો તાકાત રહી થોડીક શરીરમાં, ઘરનો છે મારા. હા આમથી તો કેતી હોય મમ્મી, મને આજે પગ દુખે છે, મને આજે માથું દુખે છે, શાક રોટલા ખા ને તો આ કાંઈ ન થાય. અને પેટમાં લોચા વળે આ બધું ખાખા કરો ને, પછી સમય જતાં બધી પ્રોબ્લેમો ક્રિએટ થાય. અત્યારે ભલે તમે આવા રહ્યા, આનાથી તાકાત તો ના આવે, પણ પછી છે ને શરીર ફૂલી જશે. પછી તમારે જ્યાં મોડલિંગમાં જવું છે ને એ બધું સપનું સપનું જ રહી જશે. હા આ એટલે જ નથી ખાતી ઓલી મોડેલિંગ મોડેલિંગ કરી કરીને કે હું જાડી થઈ જાઉં, આ એટલે જ નથી ખાતી. એ ચકલીની જેમ છે ને ચાક ચાક કરે, ખાવાનું તો ક્યાં છે અને પેટ ભરીને ક્યારે. હવે તમે મને ચકલી કહી દેશો તો ચકલી જ કેવી ને? હવે જરી ખાય એટલે ચકલી જ કહેવાય ને, આમ પેટ ભરીને ખાઈ લેવાય અને કામય કરાય. ભાભી તમે હશો ને, તમારે તો આખો દિવસ હવે આરામ મળી ગયો એટલે અમારે કોલેજ જવાનું હોય ને અમારે બીજા કામ હોય. બહુ કામ હોય તમારે તો, આખો દિવસ બિચારા. ચાલી એવી છું મસ્ત આદુવાળી. વાવ ચલો સરસ, તું ચા તો હારી જ બનાવે છે એટલે કઈ કેવું તો નહીં પડે. નહીં લો મેડમ, થેન્ક યુ. સ્મેલ તો આવે છે આદુની, ચાની સ્મેલ જ એટલી સરસ છે ને,
મીન્સ કે એની ફ્રેગરન્સ કેમ ચા પીવા પહેલાં જેમ મોડામાં આમ થાય કે કેટલી સરસ ચા હશે. પણ તમે લોકો આટલી બધી ગળી ચા પીવો, મારે ન પોસાય આટલી ગળી ચા. હવે આ કેમ ગળી છે? એ ગળી ચા પીવે ને તો જાડી થઈ જાય પાછી. હવે એને ગળી છે પણ બાપુ જો પપ્પા બહુ ગળી ચા પીએ ને તો હેલ્થ માટે સારું નથી, અને તમને મારી તો ખબર જ છે ને. બસ તો ઈ વાત છે. અરે મેડમ તમે ચિંતા ના કરો, મે છે ને સુગર ફ્રી યુઝ કર્યું છે, એટલે તમારો બોડી નો વજન ને બધું ધ્યાન માં રાખીને છે, તમારું સુગર ને બધું કંટ્રોલ માં રહેશે, કોઈ નું સુગર કાઈ વધશે નહીં. જો કેટલું ધ્યાન રાખેસ બધાય નું. સુગર ફ્રી ની ટીકડી તો મારા માટે છે, બધા માં રાખી તમે માટે બનાવી છે ને, એટલે બધાને થોડું થોડું ધ્યાન રખાય. તમે છે ને એક બે વાર ચા પીતા હોય ને તો પછી ખાંડ ન ખાય, પણ પછી તમારે તો 5-6 વાર ચા જોઈએ, એટલે તમારે બધાય ધ્યાન રખાય. જોયું કેટલું ધ્યાન રાખે. પણ એક વાત કહું બકા, છે ને આટલું ધ્યાન ના રાખ, તું મારી ચા તો છે ને પેલી ખાંડમાં જ મૂકજે, કારણ કે આ ચીકણી ચીકણું મોડું થઈ જાય છે, આ સુગર ફ્રી વાળી મને ના ફાવે. હા તો હું તમારા માટે અલગથી બનાવી દઈશ. બસ આ વધારે પીજ. બિલકુલ નહીં, સોરી, તમે પી લો. એની વાતો તો છે ને બધી કાબર જેવી છે. હા નામ હું તારું ભૂલી ગયો હું બેટા. રાધા. હા તો રાધા, આપણા ઘરમાં છે ને મહેમાન આવતા જતા હોય તો કપડાં છે ને થોડાક છોકરી જેવા પહેરવાને રાખો, આ છોકરા જેવા કપડાં લાગે છે. પણ સાહેબ મેં તમને પહેલા જ નહોતું કીધું કે હું તો છે ને હાઈ પ્રોફેશનલ કામવાળી છું, હું કઈ જેવી તેવી નથી, એટલે હું છે ને એકદમ ફેશનેબલ રહીશ. તમારા ઘરમાં છે ને કોઈ આવશે ને તો મને જોઈને તમારો વટ પડી જાય, ઓહો આમના કામવાળા તો જો કેવા પ્રોફેશનલ છે, એવું થાય. એ બધું છોડો, તમને છે ને કપડાં અમારી બહુ આપશે, અને પહેલે દિવસે વાત એ કરી હતી ને કપડાં આપવાની, તો એ આપ્યા હોય ને તો એ પહેરવાના શરૂ કરી દો હવે. બાપુજી મેં આ વાત તો કપડાં આપ્યા હતા એમને. પણ એક કામ કરો ને, મારી બધી સાડી હોય ને એ આપી દો, એટલે એ સાડી પહેરવા માંડે. હા તમારે કામ કરવું હોય ને ઘરમાં તો સાડી પહેરીને કરજો હવે. અને આમ સાડી પહેરીને કામ કરીએ ને તો આમ સારું લાગે, અને તને કામ કરતા એ ફાવશે સાડીમાં. અરે પણ મેં તો છે ને પહેલેથી આવા જ કપડાં પહેર્યા છે ને, એટલે મને તો છે ને આવા જ કપડામાં ઓલું કમ્ફર્ટેબલ જેવું લાગે. ઇટ્સ કોલ્ડ કમ્ફર્ટેબલ, ઇંગ્લિશ માં આવતું હોય ને તો થોડું માપમાં રહેવું. હા ઈ સ્ટેબલ જેવું લાગે મને, મને સાડીમાં બહુ ફાવે નહીં માલકીન, હું કરું મારે. ઈ તો છે ને ફાવી જાય, થોડાક દિવસ તું પહેરીશ ને એટલે આવડી જાય. આ બોલી હાવ દેશી અને કપડાં વિદેશી પહેરવા તમારે બધાને તકલીફ જ આ છે. તમે હું બિચારીને બોલ બોલ કરો છો પપ્પા, આ પહેરે છે, હું એમ કહું વાંધો નહીં સારી નહીં, ડ્રેસ તો ચાલે ને, ડ્રેસ આ પપ્પાનું માની લેવાનું, થોડું થોડું ડ્રેસ પહેરી લેજો ને. સારું તો તમે જેમ કહો એમ, બસ તમે તો અમારા વડીલ કેવા, અમારે ઘરના જેમ જ હું તો તમને રાખું, એટલે તમે કહો તો હાડી પહેરી લે, બસ તમે જેમ કહો એમ. હાડી પહેરને તમારે દેવ સારું લાગે એમ.